નમસ્તે મિત્રો, હું દિલીપ દાવડા ફરી એકવાર આપની સમક્ષ હાજર છું. આજે આપની સાથે ચર્ચા કરીશ 17 નવેમ્બરે ખુલી રહેલા મેઇન બોર્ડ આઈપીઓની, જે 22 નવેમ્બરે બંધ થશે કારણ કે વચ્ચે કેટલીક રજાઓ આવી રહી છે. આ ઇસ્યુ છે કંપની જેનું નામ છે ગો ફેશન્સ ઇન્ડિયા લિમિટેડ અને એની જે બ્રાન્ડ છે ગો કલર્સ, એ આજે મહિલાઓમાં અને યંગ જનરેશન ગર્લ્સમાં ખૂબ જ પ્રચલિત છે. અને કંપની આજે લગભગ 50 જેટલી વેરાયટીઓ એના ઉત્પાદનમાં ધરાવે છે અને નામના પણ મેળવી છે. અલબત્ત આ કંપનીએ જેને કહે ને કે પ્રી પેન્ડેમિક સમયમાં ખૂબ જ સારું પ્રદર્શન કરેલું, પણ સદનસીબે તો ન કહી શકે પણ બદનસીબે પેન્ડેમિકને હિસાબે એણે નાણાકીય વર્ષ 2021 માટે નુકસાન કર્યું, તેમજ નાણાકીય વર્ષ 2022ના પહેલાં ત્રિમાસિક ગાળા માટે પણ એણે નુકસાન નોંધાવ્યું છે, જે અત્યારના આ કંપનીની વિરુદ્ધમાં જઈ રહ્યું છે. કંપની બજારમાંથી 1013.61 કરોડ ઊભા કરવા માટે તેનો ઇસ્યુ લાવી રહી છે. 10 રૂપિયાના શેર માટે કંપનીએ 655 થી 690 ભાવ રાખ્યો છે અને ઓછામાં ઓછા આપને 21 રન એના ગુણોત્તરમાં અરજી કરવાની રહે છે. આ ઇસ્યુ માટેનો મારો વિગતવાર રિવ્યૂ આપ ચિત્રગઢ.com પર જોઈ શકો છો. પણ અહીં હું એટલા જ કહેવા માગીશ કે આ કંપનીએ અત્યારના ભલે પેન્ડેમિકને હિસાબે નુકસાન કર્યું હોય, પણ આગળ જતાં કંપની ખૂબ જ સારું પ્રદર્શન કરશે એવો વિશ્વાસ પ્રમોટરોએ દર્શાવ્યો છે. કારણ કે પ્રમોટરોએ એમનું જે વિસ્તરણ કાર્ય છે એ હજી ચાલુ રાખ્યું છે અને અત્યારના એમના જે 450 જેટલા સ્ટોર્સ છે એ આવતા 5 થી 6 વર્ષમાં વધારીને 2000 કરતાં પણ વધુ કરવાની નેમ ધરાવે છે, જે આગળ જતાં કંપની માટે ખૂબ જ સારું એવું વળતર ઊભું કરશે અને રોકાણકારોને પણ ફાયદો કરાવશે. એટલે મારા હિસાબે આ પૂરી લોંગ ટર્મ સ્ટોરી છે અને એટલે જ હું એટલું જ કહીશ કે આપની પાસે જો ફાજલ નાણાં પડ્યા હોય, આપ જોખમ ઉઠાવવાને તૈયાર હો અને લાંબા ગાળા માટે પણ જો આપ જાળવી રાખવાને તૈયાર હો શેરનું રોકાણ, તો જ આ ઇસ્યુમાં રોકાણ કરવા માટે વિચાર કરશો. અને તે પહેલાં આપ આપના નાણાકીય સલાહકાર પાસેથી અવશ્ય સલાહ લેશો એવી મારી આપને વિનંતી છે. મારા હિસાબે આ ઇસ્યુમાં રોકાણ કરનાર જો લાંબા ગાળા માટે રોકાણ કરશે તો ઘણો ઘણો સારો ફાયદો મેળવી શકશે. ટૂંક સમયમાં કદાચ આ કંપની કદાચ વળતર ન પણ આપે, કારણ કે અત્યારના આ કંપની નુકસાન કરી રહી છે. તો આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. બાકી મારો રિવ્યૂ આપ જોઈ શકો છો અને તમને કહ્યું તેમ આપ તમારા નાણાકીય સલાહકાર સાથે સલાહ વિચારણા કર્યા પછી જ જે કંઈ નિર્ણય લેવો હોય રોકાણનો તે લેશો એવી મારી આપને વિનંતી છે. આભાર.